સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યો છે સ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગાંધીનગર ખાતે ગોપાલક વિકાસ નિગમ દ્વારા શિક્ષણ સહાયના ચેક કરાયા અર્પણ. ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિએ 4 ન્યાયાધીશોને લેવડાવ્યા શપથ. અમદાવાદના 8 લવર્સ માટે ખુલી ગયું છે ન્યુ કલ્ચર હબ 079 સ્ટોરીઝ. સિલસિલા બદલતે રિશ્તો કાની દ્રષ્ટિ ધામી અને શક્તિ અરોડા બન્યા અમદાવાદના મહેમાન. ગાંધીનગર ખાતે ગોપાલક વિકાસ નિગમ દ્વારા ઉચ્ચ શિક્ષણ વ્યવસાય માટે 621 લાભાર્થીઓને રૂપિયા 7.52 કરોડના ધિરાણના ચેક સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે અર્પણ કરવામાં આવ્યા છે. લાભાર્થીઓની ધિરાણ સહાય ચેક વિતરણ કરતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યમાં 45 લાખથી વધુની વસ્તી ધરાવતો ગોપાલક સમાજ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે વધુ વિકસિત બને તે માટે તમામ સહાય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગોપાલક સમાજે લોન સહાયની રકમ સમય મર્યાદામાં પરત કરીને સામાજિક જવાબદારી નિભાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ગોપાલક સમાજના 29 તબીબી અને 27 ઇજનેરી વિદ્યાર્થીઓને લોન સહાય આપી છે તેમ જણાવી તમામ લાભાર્થીઓને નવીન વ્યવસાય માટે શુભકામનાઓ પાઠવી છે. ત્યારે ગુજરાત ગેટ અને ઊન વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષ ભવનભાઈ બરવાડી આ પ્રસંગે જણાવે છે કે સમાજના જરૂરિયાતમંદ માટે વર્તમાન સરકારે ખૂબ નવી યોજનાઓ અમલી બનાવી છે, જેના પરિણામે આજે યુવાનો આર્થિક પગભર અને તેમના પરિવારો શિક્ષિત બન્યા છે. સરકારે સમયાંતરે આ સહાયમાં જરૂરિયાત મુજબ વધારો પણ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિએ 4 ન્યાયાધીશોને ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યા છે. ગુજરાત વડી અદાલત ખાતે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડીએ વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક પામેલા 4 ન્યાયમૂર્તિઓને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જસ્ટિસ ઉમેશ અમૃતલાલ ત્રિવેદી, જસ્ટિસ અજયકુમાર ચંદુલાલ રાવ, જસ્ટિસ વિરેશકુમાર બાવચંદભાઈ માયાની અને જસ્ટિસ ડોક્ટર આશુતોષ પુષ્કરાય ઠાકરે ન્યાયમૂર્તિ તરીકેના શપથ લીધા હતા. પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત હાઈકોર્ટના અધિકારીઓ તથા ન્યાયમૂર્તિના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના 8 લવર્સ માટે ખુલી ગયું છે ન્યુ કલ્ચર હબ 079 સ્ટોરીઝ. 8 લવર પૂર્વ દામણીના માર્ગદર્શન હેઠળ 079 સ્ટોરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. 079 સ્ટોરીઝ શહેરના આલિશાન પશ્ચિમ વિસ્તારમાં એકમાત્ર આ પ્રકારની કલા અને સંસ્કૃતિની સંસ્થા હશે. આ આર્ટ ગેલેરીની આજથી શરૂઆત થઈ છે. મુંબઈની ટેઓ આર્ટ ગેલેરી દ્વારા બનાવેલા ધ આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગનું અનાવરણ આજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરેશ મૈતી દ્વારા 4000 કોપર બેલ્સ વાળી 12 ફૂટ ઊંચી ઇન્સ્ટોલેશન શો ના ભાગરૂપે 1 મહિના માટે અહીં આવી રહી છે. 079 સ્ટોરીઝના ફાઉન્ડર પૂર્વ દામાણીએ પ્રસંગે જણાવ્યું હતું કે આ આર્ટ ગેલેરી દ્વારા અમે આર્ટિસ્ટને તેના આર્ટ દ્વારા તેમની સ્ટોરીઝ વ્યક્ત કરવા માટેનું માધ્યમ આપવા માંગીએ છીએ. ધ આર્ટ સ્ટોરી ટેલિંગ 20 નવેમ્બર સુધી પ્રદર્શિત કરવામાં આવશે. ત્યારે 079 સ્ટોરીઝના ઉદઘાટન પ્રસંગે ટેઓ આર્ટ ગેલેરીના ઓનર કલ્પના શાહ અને તેમની સુપુત્રી ટેઓ આર્ટ ગેલેરીના ક્રિએટિવ ડિરેક્ટર સંજના શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયશ્રી બર્મન હું. મેં આર્ટિસ્ટ હું, મેં યહાં પે પાર્ટિસિપેટ કર રહી હું એન્ડ મેં બહોત ખુશ હું યહાં આકે, ક્યુંકિ અમદાવાદ કા બારે મેં મેં બહોત સુના. મેરા વો ડ્રીમ થા કે આને કા, તો મેં બહોત બહોત ખુશ હું. ઓર યે જો ગેલેરી હૈ યે બહોત અચ્છી અચ્છા હૈ, ઇસમે બહોત અચ્છા કરકે સ્પેસ ડિઝાઇન કિયા હૈ, તો ઇસીલિયે મેરે કો અચ્છા લગ રહા હૈ. મેને જો પેઇન્ટિંગ ઇનકો દિયા હૈ ઉનકા નામ હૈ કમલિકા. કમલિકા ઇઝ અ કમલ, હમારા જાતિયો જાતિયો ફૂલ હૈ એન્ડ વો પ્યોર હૈ, પવિત્ર હૈ. તો હમ લોગ વો પવિત્રતા કા હમ લોગ ઉસકા ભૂલ રહા હૈ. હમ લોગો કો નારીઓ કો હમ લોગો કો રિસ્પેક્ટ કરને કા હૈ, ઉસકા જો પ્યોરિટી હૈ ઉસકો એનહાન્સ કરને કા હૈ. જૈસે એક પેડ પૌધે કો હમ લોગ ઉસકે લિયે પાની જરૂરી હૈ, લાઇટ જરૂરી હૈ, ધૂપ કા જરૂરી હૈ, પ્યાર જરૂરી હૈ. એક્ઝેક્ટલી ઔરત લોકો કે લિયે વો બહોત જરૂરી હૈ, ક્યુંકિ વોહી યુનિવર્સ કો પકડ કે રખેગી. આઈ એમ પરેશ મૈતી, આર્ટિસ્ટ ફ્રોમ દિલ્હી.
of course, artist of this country. First time having a big group exhibition in Ahmedabad with the 079 Stories Gallery in collaboration with Tao Gallery in Mumbai. So what is your collection latest now? I have made a painting called Salt March, which is called Dandi March also, especially for this exhibition. This Salt March was in Gujarat in a coastal village called Dandi to create the salt from seawater. It was a non-violent movement, and it was to create the natural way, salt. Without salt, that we can imagine that there is nothing. So this is because of Gujarat when you It is a special tribute to, you know, Mahatma Gandhi's 150th birth anniversary, which is approaching next year. Also, you know, when I heard that this exhibition will be in Ahmedabad, I thought this would be my best tribute to the city of Ahmedabad. અમે આર્ટ ગેલેરીનું લોન્ચ કરી રહ્યા છીએ. અમારી 079 સ્ટોરીઝની આર્ટ ગેલેરી, અમે બોમ્બેની બહુ જ ફેમસ આર્ટ ગેલેરી ટાઉ આર્ટ ગેલેરી સાથે કોલેબરેટ કર્યું છે અને કાલે એનું લોન્ચ કરી રહ્યા છીએ. અને અહીંયા બધા જ આર્ટ લવર્સ, આર્ટિસ્ટ, આર્ટ કલેક્ટર્સ એ બધા માટે આ ગેલેરી ઓપન કરીએ છીએ. ખાસ કોન્સેપ્ટ શું છે અને મેઇન ઓબ્જેક્ટિવ? સો આ 079 સ્પેસ છે, એમાં આપણે ઇન્ફોર્મલ એમ્ફી થિયેટર છે, ઉપર મેઇન આર્ટ ગેલેરી છે, એને સપોર્ટ કરવા માટે એમ્ફી થિયેટર છે. અમે બહુ બધી વર્કશોપ્સ પ્લાન કરીએ છીએ. વર્કશોપ્સ માટે આ નાના બે રૂમ્સ છે જ્યાં છોકરાઓના મોટાઓના આર્ટિસ્ટ માટે વર્કશોપ્સ થશે. અત્યારે આપણી સાથે પરેશ મૈતી, જયશ્રી બર્મન, કિસ્લય બોરા જેટલા આર્ટિસ્ટ આપણે ગેલેરીમાં શોકેસ કરે છે, એમાંથી મોસ્ટ ઓફ દેમ આર ગોઈંગ ટુ બી ધેર ટુમોરો. અને બીજા બધા આપણા અહીંયા અમદાવાદના પણ આર્ટિસ્ટ ઘણા બધા પ્રેઝન્ટ રહેવાના છે. કલર્સ પર પ્રસારિત થતી લોકપ્રિય ટીવી સિરિયલ સિલસિલા બદલતે રિશ્તો કાના કલાકારો દ્રષ્ટિ ધામી અને શક્તિ અરોડા બન્યા અમદાવાદના ખાસ મહેમાન. ત્યારે અમદાવાદની પોતાની મુલાકાત બાબતે દ્રષ્ટિ ધામીએ જણાવ્યું કે અંગત રીતે અમદાવાદ સાથે હું ખૂબ જોડાયેલી છું, ત્યારે બધા અમારો શો જોનારા તમામનો હું તેઓના પ્રેમ અને પ્રોત્સાહન બાબતે આભાર માનું છું. તો શક્તિ અરોડાએ અમદાવાદની મુલાકાત બાબતે જણાવ્યું કે લાંબા સમય પછી મેં અમદાવાદની મુલાકાત લીધી છે અને સારો સમય વિતાવ્યો છે અમદાવાદમાં. ત્યારે હાલમાં કલર્સનું સિલસિલા બદલતે રિશ્તો કા એક એવો શો છે કે કુણાલ મલ્હોત્રા એટલે કે શક્તિ અરોડા અને મૌલી મલ્હોત્રા આદિત્ય શર્માના જીવન પર પ્રકાશ પાડી રહી છે. ત્યારે હાલમાં આ શોમાં કુણાલ કેવી રીતે મૌલી એટલે કે આદિત્ય શર્માને નંદિની માટે છોડીને સામાજિક દબાણ હોવા છતાં પોતાના સંબંધોમાં આગળ વધવાનું ચાલુ રાખે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે આગળ આ શોમાં શું થશે આ ત્રિપોટીનું જાણવા માટે જોતા હો સિલસિલા બદલતે રિશ્તો કા સોમથી શુક્રવાર રાત્રે 11 વાગે ફક્ત કલર્સ ઉપર. से शुरू कर दिया है लेकिन वो उस चीज़ को एक यू नो मंजिल देना चाहता है और वो इस मंजिल को भी मंजिल के साथ भी लॉयल रहना चाहता है. वो ये नहीं चाहता कि अगर वो नंदिनी के साथ है तो 10 लड़कियों और के साथ भी हो. सो इज लॉयल टू नंदिनी और वो सच्चा प्यार करता है उसके साथ. इसीलिए उसने घर से बगावत करके, लोगों से बगावत करके, लोगों की गालियाँ सुन के भी नंदिनी को चूज किया. कहानी है तीन लोगों की, दो सहेलियाँ और बेस्ट फ्रेंड का हस्बैंड है जिससे मैं अट्रैक्ट हो जाती हूँ. और कुणाल इज़ द बॉय एंड हम दोनों एक दूसरे से अट्रैक्ट हो जाते हैं. एंड ऑफकोर्स हमें पता है कि सोसाइटी में एक्सेप्ट नहीं होगा, लेकिन जैसे आप हमारा टैगलाइन सुन चुके हैं, जज्बात सही या गलत नहीं होते, जज्बात जज्बात होते हैं. और हम हमारी दिल की सुन के वी आर गोइंग अहेड विद द रिलेशनशिप. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ. જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.